હેલો જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં. તમે આ વિડીયોમાં નવો હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વારો. અને મિત્રો, જોઈ લ્યો તમે ગઈકાલે વિડીયો જોયો હતો, તેમાં વિડીયોમાં બધો કપા આવ્યો હતો. આપણે વરસાદ પછી કાલે વિડીયોમાં બનાવ્યો હતો ત્યારે બધા છોડવા આવવા જ હતા, અને અત્યારે જોઈ લ્યો પારવા પારવા અમુક અમુક છોડ જોવો આવા થઈ છે, લંકાઈ છે. અત્યારે જોઈ લ્યો ગઈકાલે વિડીયો બન્યો ત્યારે એક છોડ એવો નહોતો કે એક છોડ આવો નહોતો, અને આજે અને આજે જો આવા છોડ દેખાય છે આમાં પારવા પારવા. ગઈકાલે વિડીયો બન્યો ત્યારે બધા છોડ આપણે એક સારા જ હતા, અને આજે જોઈ લ્યો આ બાજુ દેખાય. અને ગઈકાલે તે જો આમાં તમને આ અગર દેખાય મારી પાછળ જોઈ લ્યો, ગઈકાલે તે આમાં તે આપણે આ ઝેરમાં હાલીને વિડીયો બન્યો હતો. તે તમે ન જોયો હોય તો જઈને જોઈ લીજો કે કાલનો કપા કેવો હતો, અને આજે જોઈ લો આવો થઈ ગયો છે. બોલો નાવડા ક્યાંય સમાચારમાં કે ક્યાંય આવશે નહીં કે ખેડૂતોને એટલું નુકસાની થયું છે. આ બાજુથી જુઓ તમને આ કેવો કાલ કપા હતો અને આજે કેવો થઈ ગયો એક ધીમા તે. જોઈ આ મારા ખેતરનો કપા છે, અને જોઈ લઈએ આ આગળ દેખાય. કાલે આપણે અહીંયા જ હાલીને વિડીયો બનાવ્યો હતો આ આગળમાં. જો અહીંથી આપણે ઉપલા શેઢેથી આ બાજુ પસાર લગી પાણી કાઢવા ગયા હતા ત્યારે આપણે આ જ પાટલામાં હાલીને વિડીયો બનાવ્યો હતો, અને ત્યારે તમે કપા જોયો હોય તો કેવો હતો, અને આજે જોઈ લઈએ ફરતી કર આપણે આ દેખાય કપા. હજી તમને પછાટે જઈને પણ દેખાડું જોઈ લ્યો. જો આ બધું છે પાંદડા બાંદડા તો આમાં ઓલા થઈ ગયા છે. બીજા એક પાટલા હગર નથી, કાલે આપણે આ જ પાટલામાં આપણે વિડીયો બનાવ્યો હતો. જો અહીંયા કણે આપણો આ ઝોન છે ત્યાંથી પણ તમને હું બે સાઈડનો ભાગ દેખાડી દઉં. જોઈ લો આપણો આ છે પસાટવાળો ભાગ, જોવામાં અમુક અમુક છોડ ઓલા થયા છે, અને આ આપણો આ ઓયડીવાળો ભાગ, તેમાં પણ આપણે પારવા પારવા છોડવા થયા છે ઓલા. જો અહીંયા કણે આ ખાંચામાં રહ્યા, પછી આ બાજુ છે, અને જો અહીંયા કણે રહ્યા આ બાજુ, પછી અહીંયા છે. હમણાં હું તમને હજી પસાટે જઈને દેખાડું, પસાટે હજી થોડાક વધારે છે. મિત્રો આ એક ધીમા કપાના છોડ આવા મીડા થવા જોવા, સૌ ઉપર દેખાય તમને. જો આ છોકરા તમે કેમ અત્યારે લંઘાઈ ગયો હોય અથવા ઓલો થયો હોય એવી રીતના છોડ થઈ ગયા છે. જોઈ લીધો જો આ બાજુ છે પારવા પારવા અત્યારે આખા ખેતરમાં છે. હલો બસ મિત્રો, તો આ વિડીયોમાં એટલું જ. વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વારો.